નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, છેલ્લા 3-4 દિવસથી સોશિયલ મીડિયા ઉપર વીર નારી જે તલવારબાજીના કરતબ બતાવી રહી છે એનો વિડીયો અત્યંત વાયરલ થયો છે અને નેટિઝનના માધ્યમથી આ વિડીયો અત્યારે ભારત દેશ જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે કરોડો લોકો સુધી પહોંચી ચૂક્યો છે. અને નેટિઝન આ જે વીર નારી જે તલવારના કરતબ બતાવી રહી છે એ બીજું કોઈ નહીં પરંતુ એ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દિયાકુમારી છે એવું બતાવી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, હકીકત એ છે કે આ વાયરલ વિડીયોમાં દેખાતી આ વીર ક્ષત્રાણી એ અમદાવાદની નિકિતાબા રાઠોડ છે. આ નિકિતાબા રાઠોડ એ નારી આ એ જ નારી છે જે તલવારબાજીના કરતબ પણ શીખવાડે છે. દર્શક મિત્રો, આ નારી બહુમુખી પ્રતિભાની ધની છે એટલા માટેની વાત કરવાની છે કારણ કે ક્યારેક એ માં બનીને દીકરીને વળાવે છે તો ક્યારે એ દીકરાઓને અને દીકરીઓને તલવારબાજીના કરતબ પણ શીખવાડે છે. ક્યારે એ અબોલ જે પશુઓ છે એના માટે એ પ્રેમ વરસાવે છે તો બીજી બાજુ સિનિયર સિટીઝનની મદદ માટે પણ તે પહોંચી જાય છે. દર્શક મિત્રો, આ શૌર્ય પરાક્રમ અને વીર રસ જેની નસ નસમાં છે એવી આ ક્ષત્રાણી નિકિતાબા રાઠોડ અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જાણીતી સામાજિક કાર્યકર આજે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી આપ સર્વે દર્શકો સાથે વાત કરવા માટે જઈ રહ્યા છે. નિકિતાબા રાઠોડ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નિકિતાબા, આપ મને સૌથી પહેલા તો એ જણાવો કે છેલ્લા 3 દિવસથી આપની પરિસ્થિતિ શું છે? કારણ કે નેટિઝન જે રીતે આખા વિડીયોને વાયરલ કરી રહ્યા છે તો કયા પ્રકારની સ્થિતિ છે? 3 દિવસથી કન્ટિન્યુ મારે ઉપર ફોન ચાલુ છે અને વિડીયોની વિડીયો વાયરલ થયો એની જાણ પણ મને 2-3 દિવસ પહેલા જ પડી અને મેં પણ એટલું બધું ધ્યાન આપ્યું નહોતું કે આ વિડીયો આટલો વાયરલ થયો છે. પણ મારા નામથી નથી થયો, એ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયાકુમારીના નામથી થયો છે. પણ એનાથી મને કોઈ વાંધો નથી. પણ મારું અત્યારે જે બિઝનેસમાં 2-3 દિવસથી હું ધ્યાન નથી આપી શકતી. બરાબર, પરંતુ આપને ક્યારે ખબર પડી કે આ રીતે આપનો જે વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે? તો આપને પણ કન્ટિન્યુ સંપર્ક લોકો દ્વારા થયો હશે? હા, 2 દિવસ પહેલા મને મારા ફેસબુક ફોલોવર્સ છે, મારા ઇન્સ્ટા ફોલોવર્સ છે, મારા સામાજિક જે કાર્યકરો મારી સાથે જોડાયેલા છે એ લોકોના મને મેસેજ આવેલા કે બેનબા, તમારો વિડીયો આ રીતે ડેપ્યુટી સીએમ જે રાજસ્થાનના છે દિયાકુમારી એમના નામે તમારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો મેં એટલું ધ્યાન નહીં આપ્યું. મેં કીધું હશે કદાચ આ મીડિયા છે, કોઈ દિવસ ક્યારેક આવું બની જતું હોય છે. પણ જ્યારે દિલ્હીથી મને ફોન આવ્યો અને દિલ્હીના આજ તક ન્યૂઝ વાળાએ મારો કોન્ટેક્ટ કર્યો, એ બી બાય મીડિયા જેમને કોન્ટેક્ટ કરેલો. જેમ કે આ વિડીયો વાયરલ થયો ત્યારે ઘણા બધા મારા પરિચિત લોકોએ અંદર મેન્શન કર્યું હતું કે આ દિયાકુમારી નથી પણ અમારા ગુજરાતના નિકિતાબા રાઠોડ છે જે તલવારબાજીની ટ્રેનિંગ આપી રહ્યા છે. તો એ મેન્શન આઈડી પરથી આજ તક વાળા ન્યૂઝ વાળાઓએ મારો કોન્ટેક્ટ કર્યો અને મને જાણ કરી કે તમારો વિડીયો દિલ્હીમાં આ રીતે દિયાકુમારીના નામે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે મને ખબર પડી કે મારો વિડીયો આટલે દિલ્હી સુધી પહોંચી ગયો છે. જી, પરંતુ નિકિતાબા રાઠોડ, જયારે હું આપના વિશે જે રિસર્ચ કરી રહ્યો હતો તો મેં જોયું છે કે આપ અલગ અલગ જોનરમાં કામ કરી રહ્યા છો. ક્યારે આપ ક્ષાત્રત્વ તલવારબાજી ગ્રુપના માધ્યમથી બાળકોને તલવારબાજીના કરતબ પણ શીખવાડો છો, ક્યારે આપ એકલા જે કપિરાજ છે એને ખાવાનું પણ પૂરું પાડો છો. આ અલગ અલગ જોનરમાં આપ કામ કરી રહ્યા છો તો એ વિશે જણાવો આપ મને. સાચું કહું તો મને મૂંગા પ્રાણીઓને ખવડાવવાની સેવા કરવાની મને ઘણી ગમે છે અને હું અઠવાડિયામાં 2 દિવસ આ રીતે હું રોડ ઉપર નીકળતી હોય ને વાંદરાઓ છે, કબૂતર છે, ગાય છે, ગાય ભેંસ છે કે કૂતરા છે, કઈ બી છે તો હું એમને દૂધ પીવડાવતી હોઉં છું, બિસ્કિટ ખવડાવતી હોઉં છું. આ બધું મારું રોજનું કામ છે અને મને એ કામ કરવું ગમે છે, પહેલેથી રસ છે એમાં. હું છેલ્લા ઘણા વર્ષથી આ વસ્તુ કરી રહી છું અને એ પ્રાણીઓ છે એ પણ જેમ કે મારા પરિવારના મેમ્બર થઈ ગયા હોય એ રીતે મારી સાથે વર્તે છે. બિલકુલ, પરંતુ નિકિતાબા, શૌર્ય અને પરાક્રમ એ રાજપૂતના લોહીમાં વણાયેલી વાત છે. તો જ્યારે આપ ક્ષત્રાણી છો તો આપ જે આપનું જે તલવારબાજીનું જે ગ્રુપ છે એના માધ્યમથી અત્યાર સુધી કેટલા બાળકોને આપ તલવારબાજીના કરતબ શીખવાડી ચૂક્યા છો?
હું છેલ્લા 5-6 વર્ષથી આ લાઈનમાં છું, તલવારબાજીની ટ્રેનિંગ આપી રહી છું, અને 5-6 વર્ષની અંદર લગભગ મેં 5,000થી વધારે દીકરીઓને ટ્રેનિંગ આપી હશે, દીકરા અને દીકરીઓ બંનેને. અને એમાં હું કોઈ ચાર્જ નથી લેતી, આ ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ ચાર્જ નથી હોતો. અને વેકેશન પૂરતી આ ટ્રેનિંગ હોય છે, કારણ કે જ્યારે વેકેશન હોય ત્યારે બધા જ દીકરા દીકરીઓ ફ્રી બેઠા હોય, એટલે એ ટાઈમે એમના સ્ટડી પર પણ કંઈ ઇફેક્ટ ના પડે. એટલે દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશનમાં હું આ ટ્રેનિંગનું આયોજન કરું છું. બિલકુલ, પરંતુ નિકિતાબા, આપ માનો છો કે જ્યારે ક્ષત્રિય ધર્મની વાત આવે તો એ જી પોતાનો જાન ન્યોછાવર કરી દેશે, પરંતુ એ ક્યારેય એમની જબાનથી પાછું નહીં પડે? તો આપ એમ માનો છો કે હવે જ્યારે આપ દીકરા દીકરીઓને જે તલવારબાજીના કરતબ શીખવાડી રહ્યા છો, એ એમને આગળ જતા પોતાના સેલ્ફ ડિફેન્સ માટે જ નહીં, પરંતુ એ ધર્મની રક્ષા માટે કે લઈને પોતાના સંસ્કારોનું સિંચન કરવા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ પરિબળ પુરવાર થાય છે નિકિતાબા. જી હા, આજે આપણે જોવા જઈએ તો કલમનો જમાનો છે, કલમ પણ એટલી જ મહત્વની છે, પણ સાથે સાથે હથિયાર ચલાવવું પણ હવે આ યુગમાં જરૂરી બની ગયું છે. કારણ કે આપ ખુદ જાણો છો કે અત્યારે કેવા કેવા આ યુગમાં કિસ્સા આપણને જોવા મળે છે, નાની નાની બાળકીઓ ઉપર રેપ થતા હોય છે, છેડતી થતી હોય છે. તો મારું માનવું એવું છે કે જો દીકરીને કંઈ પણ હથિયાર ચલાવતા આવડતું હશે, હું તો એમ નથી કહેતી કે તલવાર, કઈ તલવાર તો છે જે આપણે કોઈ રોજે એને સાથે લઈને ફરતા નથી, પણ લાઠી છે, કરાટે ક્લાસ છે, આ બધા દીકરીઓને જોઈન કરાવવા જરૂરી છે, તો જ પોતાની પોતાની સ્વરક્ષણ કરી શકશે. બિલકુલ, પરંતુ આપનું જે કાર્યક્ષેત્ર છે એ સમગ્ર ગુજરાતમાં આપ સામાજિક કાર્ય કરી રહ્યા છો, ક્યારેક આપ માં બનીને દીકરીને વળાવો પણ છો, ક્યારેક કોઈક વૃદ્ધાની મદદ માટે પણ પહોંચી જાઓ છો. તો આપ એમ માનો છો કે જ્યારે આપનું જે જીવન છે એ સમાજ માટે આપે અર્પણ કર્યું છે અત્યારે નિકિતાબા? જી જી સર, સમાજ માટે અર્પણ એટલા માટે કર્યું છે કે મને દીકરીઓ પ્રત્યે ઘણો બધો લગાવ છે, અને હું દીકરીઓને હંમેશા પ્રોત્સાહન આપું છું. અને એમાં પણ મારો અત્યારે બ્યુટી પાર્લરનો ક્લાસ છે, બાઈસા બ્યુટી જોન કરીને મારો બિઝનેસ છે, એમાં હું મા બાપ વગરની દીકરીઓ છે, જે વિધવા બહેનો છે, જેના પતિ નાની ઉંમરમાં ગુજરી ગયા છે કે મોટી ઉંમરમાં પણ ગુજરી ગયા હોય, એવી દીકરીઓ એવી બહેનોને હું પગભેર કરું છું, એને મારી મારા ક્લાસીસમાં ફ્રીમાં ટ્રેનિંગ આપું છું, અને એક જોબ માટે પણ એમને સ્ટેજ આપું છું. ઘરે બેસીને એ કોઈ બિઝનેસ કરી શકે એના પણ એમને હું એની પણ ટ્રેનિંગ આપું છું. તો મને આ એટલા માટે લગાવ છે કે આવી દીકરીઓ આવી બહેનો ક્યાંય પણ કોઈ ક્ષેત્રમાં પાછી પાછી ના રહી જાય. એમનામાં કલા છે, તો હું એ કલાને બહાર લાવવાની કોશિશ કરી રહી છું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર કહે છે કે આત્મનિર્ભર ભારતની જે એમની જે કલ્પના છે, તો આપ એમ માનો છો કે જી આપ પણ સર, આત્મનિર્ભર બનાવવા માટે એમના નકશકદમ ઉપર જ વાત કરી રહ્યા છો? જી જી સર, નરેન્દ્ર મોદીજી એ પણ કીધેલું છે કે તમે સ્વનિર્ભર આત્મનિર્ભર બનો. હું પણ આવી દીકરીઓ આવી બહેનોને એ જ કહેવા માંગુ છું કે જીવનમાં ક્યારે કોઈની આગળ હાથ ના ફેલાવો, તમારામાં કલા છે, તમે કરી શકો છો, તો પછી આને તમે તમારા પોતાના પગ પર ઊભા થાઓ અને સ્વનિર્ભર થાઓ. બિલકુલ, પરંતુ આપ માનો છો કે જ્યારે હવે આપનો આ જે વિડીયો વાયરલ થયો, અને તો આપનું જે પરાક્રમ હતું એ તો સમગ્ર દુનિયાએ જોયું જ છે, પરંતુ જેમના નામ થકી આ વિડીયો જે વાયરલ થયો, તો હવે આપ જ્યારે દિયાકુમારીની સાથે મુલાકાત માટે ઈચ્છુક છો કે કેમ? હા જી, મુલાકાત થશે તો હું જરૂર ચોક્કસ એમની મુલાકાત કરીશ, કારણ કે એ પણ ક્યાંક ના ક્યાંક અમારા સમાજથી બિલોંગ કરે છે, અને એમના નામથી કદાચ વિડીયો વાયરલ બી થઈ ગયો હોય તો મને એનો કોઈ અફસોસ નથી, કારણ કે એ પણ એક નારી છે, હું પણ એક નારી છું, એટલે મને એવી કોઈ એ વાતનું કોઈ પણ જાતનું દુઃખ નથી કે એમના નામ પરથી મારો વિડીયો ચાલી ગયો. પણ આ શું છે કે સારો વિડીયો હતો એટલે વાંધો ના આવે, પણ મીડિયા, સોશિયલ મીડિયા બહુ અત્યારે આગળ પહોંચી ગયું છે કે ક્યારેક ઘણા તકલીફ પણ પડતી હોય છે. બિલકુલ, પરંતુ જો કે આપ સામાજિક કાર્યકર છો, અને આપે જેમ કીધું કે આપનું જે જીવન છે એ બીજા કોઈના ભલા માટે વ્યતીત થતું હોય તેનાથી વધારે ઉત્તમ કોઈ વાત નથી, પરંતુ આપ માનો છો કે જે ક્ષત્રિય ધર્મને આપ અત્યારે ખૂબ નકશિક રીતે એનું પાલન કરી રહ્યા છો નિકિતાબા. જી સર, કારણ કે હું ક્ષત્રિય કુરુમાંથી આવું છું, અને મારા માતા પિતાએ મને એ જ શીખવાડ્યું છે કે આપણે ક્યાંક ને ક્યાંક કોઈકને ઉપયોગી થઈએ.
આપણો જે સમાજ છે, આપણે જે સમાજમાંથી આવીએ છીએ, એ સમાજમાં ક્યારેય કોઈનું પડાવી લેવું કે કોઈને જોઈને રસ્તો કાપી લેવો, એ વસ્તુ અમારા સમાજમાં કે અમારા લોહીમાં આવતું જ નથી. જો અમારા સમાજમાં ગાયો માટે બી માથા કપાયા છે, સસલા માટે પણ યુદ્ધ થયા છે, એના માટે પણ અમે માથા કપાયા છે, તો આ તો વસ્તુ અમારા માટે બહુ સામાન્ય કહેવાય. બિલકુલ, પરંતુ નિકિતાબા, જે રીતે આપનો વિડીયો નેશન પ્લસ ન્યૂઝે પણ એમને પોસ્ટ કર્યો હતો, પરંતુ એમાં દિયા કુમારીનું, કારણ કે અમને કન્ફર્મ નહોતું એટલા માટે દિયા કુમારીનું નામ નહોતું લખાયું, પરંતુ નીચે જે કોમેન્ટો આવી રહી છે તો એ જોતા આપણે એમ લાગે છે કે આપનું જે કાર્ય છે એ સાચા અર્થમાં લોકો સુધી બહુ મેક્સિમમ અને ખૂબ ઇફેક્ટિવલી પહોંચ્યું છે. નિકિતાબા, જી સર, જી સર, કોમેન્ટ હું, મને એટલો ટાઈમ નથી હોતો પણ ક્યાંક ક્યાંક હું વાંચી લેતી હોઉં છું, તો કોમેન્ટ દ્વારા કોઈની નેગેટિવ કોમેન્ટ હોય છે, કોઈની પોઝિટિવ હોય છે, પણ પોઝિટિવ કોમેન્ટ્સ વાળા વધારે હોય છે, કારણ કે એ લોકોને ક્યાંક ને ક્યાંક ખબર છે કે આપણા અત્યારે આ હથિયાર ચલાવવું એ આ યુગમાં કેટલું જરૂરી બની ગયું છે. દીકરીની, આજે દીકરીના બાપને પણ પોતાને દીકરીની ચિંતા રહેતી હોય છે, ઇવન સ્કૂલે બી દીકરી ગઈ હોય તો એ બાપને જ્યાં સુધી દીકરી ઘરે ના પહોંચે ત્યાં સુધી એ લોકોને પણ ચિંતા રહેતી હોય છે. તો આવું કંઈક દીકરી જો શીખેલી હશે તો એ ઇઝીલી સામેવાળા વ્યક્તિ પર વાર કરી શકશે. ખૂબ સાચી વાત છે, કારણ કે આપણે જ્યારે વાત કરી કે સેલ્ફ ડિફેન્સ પણ એક ખૂબ મહત્વનું પરિબળ પુરવાર થતું હોય છે, પરંતુ જી નિકિતાબા, સર, આપ માનો છો કે જ્યારે આપ આ પ્રકારનું જે કાર્ય કરી રહ્યા છો તેમાં ખાસ કરીને જે દીકરીઓ છે તો એમને તો આપ ટ્રેનિંગ આપી જ રહ્યા છો, પરંતુ અત્યંત સંઘર્ષપૂર્ણ સ્થિતિમાંથી બહાર આવીને આપ બીજાના માટે એક પાળ બનીને ઉભા હો છો, તો ઘણા બધા લોકોને એવું માનવું છે કે નિકિતાબા આપ સાચા અર્થમાં સમાજ માટે એક દીવાદાંડી સ્વરૂપ કામ કરી રહ્યા છો. જી સર, એક સમય હતો એવો કે જ્યારે મારી પાસે પણ કોઈ ઓપ્શન નહોતો, કારણ કે એ સમય જ એટલો આકરો હતો અને હું સામાજિક સાથે, સમાજ સાથે એટલી બધી જોડાયેલી નહોતી, કારણ કે એક નોર્મલ પરિવારમાંથી હું બિલોંગ કરું છું. મારે સાસરી પક્ષ અને પિયર પક્ષ બંને એક નોર્મલ ફેમિલીથી બિલોંગ કરે છે. તો હું ત્યારે જ્યારે મારા હસબન્ડનું એક્સિડન્ટ થયું ને મેં મારા હસબન્ડને ગુમાવ્યા, એ સમયે મારી પાસે કંઈ જ નહોતું, મેં શૂન્યમાંથી સર્જન કર્યું છે. ત્યારે મને એમ થયું કે મારામાં કંઈક કલા છે અને આ કલાનો હું ઉપયોગ કરું અને કદાચ જો મને આમાં પ્રસિદ્ધિ મળી જાય અને હું આગળ નીકળી જાઉં. ખરેખર એ જ વસ્તુ બની જ્યારે મેં બ્યુટી પાર્લરની શરૂઆત કરી અને શરૂઆતમાં ખરેખર હું એમાં સફળ થઈ, અને એના પછી મેં એવું વિચાર્યું કે મારા જેવી ઘણી બધી બહેનો છે જેમનો હાથ પકડવા વાળું કોઈ નથી, એમની કલાને બહાર લાવવા વાળું કોઈ નથી. કારણ કે જે સમાજથી હું બિલોંગ કરું છું ત્યાં સમાજમાં દીકરી કે વહુને એવું કહેવામાં આવે છે કે બેટા આપણે રાજપૂત સમાજથી બિલોંગ કરીએ છીએ, આપણને આ બધું સારું ન લાગે, પરંતુ જ્યારે આપણા ઉપર આફત આવી પડે ત્યારે જો આપણે પોતે કમાઈને આપણે પોતાનું ગુજરાન ચલાવી શકતા હોય તો સમાજને આ બધું કહેવાનો કોઈ હક નથી. એટલે મેં એવો વિચાર કર્યો કે સમાજમાં આવી બધી ઘણી દીકરીઓ છે, ઘણી બધી બહેનો છે જે પોતાની પાસે કલા છે પણ સમાજના ક્યાંક ને ક્યાંક ડરથી એ બહાર નથી નીકળી શકતી. તો હું એ લોકોને એ જ સમજાવવા માંગુ છું કે બ્યુટી પાર્લર કરવું કે કોઈ પણ જાતનું કામ કરવું તો એ કોઈ અયોગ્ય નથી, એ આપણા માટે, આપણા જીવન જરૂરિયાત માટે સારું છે. બિલકુલ, ખૂબ સાચી વાત છે કે જો મહેનત કરીને જો પોતાનું ગુજરાન ચાલતું હોય તેનાથી વધારે કોઈ સારી વાત હોઈ જ ન શકે. પરંતુ નિકિતાબા, મારે આપની પાસે એ પણ સમજવું છે કે છેલ્લા થોડાક સમય પહેલા એક વિડીયો બીજો પણ વાયરલ થયો હતો આપનો, જેમાં આપ એક વૃદ્ધા, એક બા છે, તેનું રેસ્ક્યુ માટે ત્યાં ઘરે પહોંચ્યા હતા. એ શું વિષય હતો નિકિતાબા? વિષયમાં એવું હતું કે માજી છે જે લગભગ 60-એક વર્ષની ઉંમર છે એમની, અને ત્યાં કોઈ બહેનો પોલિયોના ટીકા પીવડાવવા ગયેલી, અને દરવાજો બંને બાજુથી લોક હતો, મતલબ કે અંદરની લોખંડની જાળી છે, અંદરનો જે દરવાજો છે બંને લોક હતા, પરંતુ અંદરથી ટીવીનો અવાજ આવી રહ્યો હતો. તો એ બહેનોએ એવું પૂછ્યું કે ભાઈ આ ઘરમાં કોઈ, બંને લોક છે તો અંદર કોણ છે, ટીવીનો અવાજ આવે છે. તો એ બહેનોએ ધ્યાન દોર્યું અને માજીને અવાજ બહારથી લગાવ્યો, તો અંદરથી કોઈએ વાત કરી કે હા હું અંદર જ છું. આજુબાજુથી જાણવા એવું મળ્યું કે ભાઈ માજી ઘણા ટાઈમથી, 1.5 મહિનાથી અંદર પુરાયેલા છે, તો એને બહાર કેવી રીતે કાઢવા. પરંતુ એમની દીકરી છે જે એ એમને છેલ્લા 1.5 મહિનાથી પૂરીને ક્યાંક ઓફિસના કામથી 10 દિવસ માટે જઉં છું એવું કહીને નીકળી ગયેલે.
હવે એની જાણ મને થઈ, એ બહેનોએ મારો કોન્ટેક્ટ કર્યો એક સોશિયલ મીડિયા દ્વારા જ, કે બેન આ રીતે આ સોસાયટીમાં આ બેનને આવી રીતે પૂરી રાખેલા છે. હું ત્યાં, મારે એરિયા નજીક પડે છે એટલે હું અડધા કલાકમાં ત્યાં પહોંચી ગઈ અને બેનને અવાજ માર્યો કે માજી તમને અહીંયા કેટલા ટાઈમથી, એટલે એમને એવું કીધું કે મને ટાઈમની કઈ જ ખબર નથી પણ હું ઘણા ટાઈમથી અંદર છું. પછી મેં કીધું બહાર નીકળવું છે તો માજીએ જવાબ આપ્યો કે હા હું બહાર નીકળવા માંગુ છું, પરંતુ આજુબાજુથી શું જાણવા મળ્યું કે એમની દીકરીનો સ્વભાવ થોડો આકરો છે તો કદાચ એ તમે આ પગલું ભરશો તો એ કંઈ પણ એક્શન લઈ શકે છે. માટે મેં સી ટીમની સહાય લીધી, નિકોલ પોલીસ સ્ટેશન, અને સી ટીમની સહાય દ્વારા મેં માજીના ઘરનું લોક તોડાવ્યું અને માજીને બહાર કાઢ્યા. માજી પગેથી ચાલી શકે અને એમ નથી એટલે મેં એમને જમવાનું 2-4 દિવસ પહોંચાડ્યું, પરંતુ એજના હિસાબથી એમને જમવાનું અનુકૂળ લાગ્યું નહીં, મીઠું મરચું આ બધું એમને થોડુંક વધારે પડ્યું. પછી મને એવું લાગ્યું કે આ માજીને હું કરિયાણું ભરી દઉં, તો એ અત્યારે પોતે જાતે રસોઈ બનાવીને ખાય છે, પગે ચાલી નથી શકતા પરંતુ હાથથી એ રસોઈને એવું બધું બનાવી દે છે. બિલકુલ, પરંતુ મેં ઓવરઓલ એવું પણ માર્ક કર્યું છે કે આ પર લોકોની સહાય માટે જે સોશિયલ મીડિયા છે એનો એક ખૂબ ઇફેક્ટિવલી ઉપયોગ કરો છો, તો એ વિશે જણાવો. સોશિયલ મીડિયામાં હું એક્ટિવ રહું છું કારણ કે મારા કામ સેવાના જ છે, તો સોશિયલ મીડિયા દ્વારા જ લોકોને મારી જાણ થતી હોય છે કે કોઈ સમાજના બેન આવા છે જે લોકોની સહાય માટે આવતા હોય છે. હું એકચ્યુઅલી કોઈ સંસ્થાથી જોડાયેલી નથી, કોઈ મારો એનજીઓ ચાલતો નથી, જે મારી બિઝનેસની ઇન્કમ છે એના ઉપર જ હું આ સેવાઓ આપું છું. એટલે મારાથી થાય એટલું હું દરેક વ્યક્તિને, હું મારાથી જેટલી બને નાની તો નાની સેવા હું આપતી હોઉં છું. બિલકુલ, અને નિકિતાબા મારે આપની પાસે એ પણ જાણવું છે કે જ્યારે ઇનિશિયલ બેઝ ઉપર આપે જ્યારે ક્ષાત્રત્વ તલવારબાજી ગ્રુપની સ્થાપના કરી ત્યારે તો આપ એકલા જ હતા, પરંતુ પછી શું પરિસ્થિતિ થઈ, પછી લોકો આપની સાથે જોડાયા કે કેમ? ના, હું અત્યારે પણ એકલી જ છું, હું એકલા હાથે જ કરું છું, હું કોઈ સંગઠનથી જોડાયેલી નથી, હું કોઈ સંસ્થાથી જોડાયેલી નથી, ના કોઈ મારો એનજીઓ ચાલે છે. બસ મને એવું લાગે છે કે મારે મારા જેવી બહેનોની હેલ્પ કરવી જોઈએ એટલે હું મારા એકલા હાથે જ કરું છું. હા, ઘણી બહેનો મને ક્યાંય જવાનું હોય તો મારી સાથે આવતી હોય છે, મને હેલ્પફુલ બી થતી હોય છે, પણ ફાઇનાન્શિયલી છે કે બીજું કોઈ કારણ એ હું મારી જાતે એકલા કરું છું. ઓકે, એટલે આપની પાસે અત્યારે માત્ર સ્વયંસેવકો છે પરંતુ એવો કોઈ આર્થિક આધાર નથી? ના, આર્થિક કોઈ આધાર નથી અને મેં કોઈ દિવસ ક્યારે કોઈની પાસે માંગ્યો નથી. ઓકે, પરંતુ હવે જ્યારે આપ નેશન પ્લસ ન્યૂઝના માધ્યમ પર થી મારી સાથે કનેક્ટ થયા છો, તો આપ શું માનો છો કે આપ જે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જે આપને આજે દર્શકો જોઈ રહ્યા છે આ ઇવેન્ટ, તો આપ એમને કોઈ અપીલ કરવા માંગો છો નિકિતાબા? હું અપીલ એ જ કરવા માંગુ છું કે તમારી આજુબાજુ પણ આવી દીકરીઓ હોય તો પ્લીઝ એમને સહાય કરજો. બીજું એ કે સોશિયલ મીડિયા બહુ ઘણું બધું આગળ વધી ગયું છે, તો આ તો તલવારબાજીનો વિડીયો હતો એટલે વાંધો નહીં આવ્યો, પણ ક્યારેય કોઈનો એવો વિડીયો વાયરલ નહીં કરી દેતા, નહીતર ઘણી બધી સ્ત્રીઓ મુશ્કેલીમાં પડી શકે છે. બિલકુલ, તો દર્શક મિત્રો, આ હતા વીર અને શૌર્ય રસ જેના લોહીમાં વહે છે એવી આ વીર ક્ષત્રાણી નિકિતાબા રાઠોડ ની કટિબદ્ધતા ખરેખર જોવા જેવી છે, કારણ કે અત્યંત સંઘર્ષપૂર્ણ સ્થિતિમાંથી હવે જ્યારે એ પોતાના ક્ષાત્રત્વ તલવારબાજી ગ્રુપના માધ્યમથી અસંખ્ય દીકરીઓને અને દીકરાઓને જ્યારે એ તલવારબાજીના કરતબ શીખવાડે છે, એટલું જ નહીં પરંતુ જ્યારે જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે નિકિતાબા રાઠોડ એ ચટ્ટાન થઈને એની પડખે પણ ઉભી રહે છે, એ જ બતાવે છે કે આ ક્ષત્રિય ધર્મનું રખોપું કરતી આ વીર ક્ષત્રાણીના હાથમાં દેશની સંસ્કૃતિ અને આ ધર્મ સુરક્ષિત છે. કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં સંસ્કૃતિ છે, અને જ્યાં ધર્મ અને સંસ્કૃતિ છે ત્યાં સાચા સંસ્કાર છે, અને આ સંસ્કારનું સાચું સિંચન એ આ નિકિતાબા રાઠોડ કરી રહ્યા છે, એનાથી વધારે ગર્વની વાત કઈ હોઈ શકે. નિકિતાબા રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝના કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોનું અપડેટ્સ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.